જંગલની વચ્ચે છું અને જંગલમાં આવું એટલે જાત જાતની વાર્તાઓ પણ યાદ આવે એમ વૃક્ષો માટેની ને આમ આ બધા વૃક્ષો બોલતા નથી કશું કહેતા નથી એવું આપણને લાગે પણ એ આપણને મહેસૂસ કરે છે એમ આપણા પ્રેમને મહેસૂસ કરે છે આપણે એની માટે જે કરીએ છીએ એને મહેસૂસ કરે છે એની જે એક વાત છે ક્યાંક વાંચીથી કદાચ મરાઠીમાં એ વાત વાંચેલી એક છોકરી હોય છે અને જ્યાં એનું પિયરમાં એનું ઘર હોય છે ત્યાં સરસ મજાનું એક ઝાડ હોય છે ને એને ઝાડ માટે એટલો બધો લગાવ પ્રેમ પણ અને એ નિયમિત ઝાડને પાણી આપે ઝાડ મોટું થાય એના ડાળી પણ હિંચકો બાંધ્યો અને એના ઉપર એ ઝૂલે એ ઝાડ સાથે જ મોટી થઈ એના કોઈક વખતે તકલીફ થાય તો ઝાડ પાસે જઈને એની વાતો પણ કરે રડે પણ ખરી પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા તો એની પણ વાત કરે એમ ટૂંકમાં ઝાડ સાથે ઝાડ એનું મિત્ર હતું અને એને લાગતું હતું કે ઝાડ એને સાંભળે છે અને સાંત્વના આપે છે એમ મોટી થઈ લગ્ન થયા અને સાસરીમાં ગઈ સાસરી ગયા પછી ત્યાં મસ્ત ઘર હતું ફળ્યું પણ હતું પણ ઝાડ નહોતું એમ એટલે એને પોતાના ઝાડને બહુ મિસ કરતી હતી ને એણે ફરી એક ઝાડ અહીંયા પણ વાવ્યું એમ રોજ એને પાણી આપે અને ઝાડ સરસ મોટું થયું એમ ઝાડ મોટું થાય એટલે કેટલાક લોકોને એના પાંદડા પડે એ ન ગમે એને એમ થાય કે આ પક્ષીઓ ઉપર બેસે છે તો એ અઘાર કરે છે કચરો થાય છે એ ન ગમે એવું બધું થવા માંડ્યું અહીંયા સાસરીમાં પણ અને એને લઈને થોડા ઘણા ઝઘડા પણ કે ઝાડને કાપી નાખો પણ એને કીધું કે ના કોઈ દિવસ ઝાડને તમે કાપશો તો મારો જીવ એની સાથે જોડાયેલો છે હું એ નહીં કટ કરવા દઉં અને ત્યાં એક દિવસ એવું થાય છે કે એ ઝાડ જે બાજુ હતું એની બાજુમાં રોડ હતો અને કોર્પોરેશનને કંઈક રોડ પોળો કરવાનો કેવું કંઈક આવ્યું ને એમાં ઘર કપાતમાં જતું હતું ઝાડ કાપવાની વાત આવી એમ એ એને એટલું બધું દુઃખ થયું એને થયું કે આ ઝાડ કપાઈ જશે તું જીવીશ કેવી રીતે એમ અને એ ઝાડથી પોતાની જાતને જુદી જ નહોતા એ કરી શકતા એમ એ બેન હવે તો જે મોટા થઈ ગયા તેને પણ બાળકો હતા પણ બાળકો કરતાં પણ વધારે મમત્વ એક દિવસ એને એવું થયું કે હવે ડિસાઇડ થઈ ગયું કે કાલે આવીને જંગલવાળા એટલે જંગલવાળા કે અધિકારીઓ ઝાડ કટ જ કરી લેશે એણે નક્કી કર્યું કે હું નહીં જીવી શકું ઝાડ વગર એટલે પછી રાત્રે ઉઠે છે અને ડાળી પર ત્યાં જ એના છોકરાઓ એણે પોતે પણ હિંચકા બાંધેલા અને ખાધેલા ભલે મોટા થઈ ગયા છતાં પણ ત્યાં એક દોરડું બાંધે છે અને એને એવું થાય છે કે હું હવે મારા જીવનને પૂરું કરી દઉં પણ એ જેવું લટકવા માટેનું પેલું કરે છે અને ઝાડની ડાળી તૂટી પડે છે અને એ નીચે પડે છે એ ખૂબ રડે છે અને એ ઝાડને પછી બથ ભરે છે ને કહે છે કે તું મને કેમ સમજતું નથી તું કાલે કટ થઈ જશે તને કાપી નાખશે હું નહીં જીવી શકું એ એ તારા સાથેનો વિરહ એમ એટલે અને ઝાડના પાંદડા હલે છે એમ એટલે એવું કહે છે કે ઝાડે એને એ મંજૂર નહોતું ઝાડને કે હું મરું એમ ડાળી તો મજબૂત જ હતી એમ તો આ છે સંવેદના ઝાડ માટેની એમ સરસ વાર્તા છે પણ ઘણું કહી જાય એવી છે વૃક્ષો કેમ જરૂરી છે ઝાડ વાવવા કેમ જરૂરી છે એના વિશે મારા ખ્યાલથી હવે હું ઘણી રામાયણ કરી ચૂકી છું એ વિશે એટલે વધારે નથી કહેતી પણ એટલું કહીશ કે આપણી આવનારી પેઢીને ભવિષ્યમાં કંઈક આપવા જેવું છે તો આ છે આ બધું અછવાડિયા ગામ છે બનાસકાંઠાનું અને એની સ્મશાન ભૂમિ છે અને એમાં લગભગ અમે સાડા સાત હજાર જેટલા વૃક્ષો કર્યા છે એક વખત એવું હતું કે આ સ્મશાનમાં બેસવું પણ કદાચ કેમ કે ઝાડ જ નહોતા બહુ બધા એટલે તો ગામ લોકો સાથે વાત કરીએ એને લઈને પણ દુબઈમાં રહે છે કૃષ્ણકાંત મહેતા અને ઇન્દિરા મહેતા હું પ્રેમથી અંકલ આંટી કહું છું એમણે આ સંજીવ ગ્રામવન ઉપવન બનાવવા માટે એમને સપોર્ટ કર્યો છે અને એટલે આખી સરસ મજાની હરિયાળી થઈ છે તો ગામ લોકો સાથે વાત કરીએ આના વિશે આ ઉપવન વિશે અછવાડિયા અને એના આ બધા ગામના લોકો આમ તો અમે વૃક્ષ મંડળી બનાવીએ છીએ દરેક ગામોમાં જ્યાં ટ્રી પ્લાન્ટેશન કરીએ ત્યાં આગળ અને એમનું ધ્યાન રાખવાની જવાબદારી મુખ્યત્વે હોય છે આ બે અમારા વૃક્ષ મિત્ર છે કેમ કે સંખ્યા ઘણી બધી છે ઝાડની એટલે એ લોકો વૃક્ષોને સાચવવાનું કરે વૃક્ષ મિત્ર એટલે અમે કહીએ છીએ કે વૃક્ષોની માં અહીંયા ખૂબ વાંદરા આવે છે નીલગાય આવે છે આ બધાથી એને રક્ષણ આપવાનું કામ પણ એ લોકો કરે સાથે સાથે ઝાડની માવજત ફરજિયાત પણ કરે મુળાભાઈ આપણે આ તમે ગામમાં નક્કી એમને સંપર્ક કરેલો અછવાડિયાના લોકોએ કે તમે અમારા ગામમાં જંગલ કરી એટલે સ્મશાનમાં વૃક્ષો વાવી આપો પણ આપણા બનાસકાંઠામાં બધા ગામો તો તમારા જેવા જાગૃત નથી હું તો ઈચ્છુક થઈ જાય તમે કેમ આ સંકલ્પ કર્યો એમ ગામના યુવાનોની એક ઈચ્છા હતી કે આપણે ગામની અંદર નવું કરવું છે તો આપણા વૃક્ષો અમારે શું તાર ફિનિશિંગ માટે લોકો કાઢતા હતા તો કે કાઢીએ છીએ તો આપડા નવું શું ક્યાં વાવી શકીએ ખેતરમાં વાવી તો નુકસાન થાય છે તો કે શમશાન ભૂમિ છે યુવાનો ની રાત્રે મીટિંગ થઈ અમદાવાદ થી અમારા નારાયણભાઈ ને ત્યાં બિલ્ડર તરીકે નું કામ કરે છે એ લોકો અમને કીધું કે તમને સપોર્ટ કરશું ઘણો બધો ગામ લોકો ફંડ પણ આપ્યું એના લીધે અમે સફાઈ બીજું કામ કરી શક્યા બાકી તમારો સાથ અને સહકાર મળ્યો ગામ લોકો પણ કર્યું એમ એમ તમે ખાસો બધો પૈસા આઈ અમારે અમે બહુ 40 50000 રૂપિયા કદાચ અમે મદદ કરી બાકી બધી જ આનો આખો કોટ કેટલો ખર્જો થયો છે તાર ફેન્સિંગ નો

અઠવાડિયા એ રીતે બઉ નોખું છે એવું સદ્ધર કહી શકાય એવું ગામ નથી પણ અને નાનું ગામ પણ એમને પોતાની એક ભાવના હતી કે અમારા ગામમાં સરસ મજાના વૃક્ષો અને એમણે સરસ વાત કરી કે ખેડૂતો ખેતરની આજુબાજુ વાડ કરે કરે છે છે હવે એમાં ઘણા ઝાડ કપાઈ રહ્યા છે તો આ બધું જ કરીશું પાછું ક્યારે કરીશું એટલે એમણે એક આ સંકલ્પ કર્યો એમ અને આ જુઓ સરસ મજાના વૃક્ષો થયા એ લોકો ખૂબ ધ્યાન રાખે છે મજામાં જુઓ અમારા પછી હમણાં હાલ જ આવ્યા બધા એમ અત્યારે આપણા આ વૃક્ષો છે તો બાર થી આજુબાજુના બાળકો પણ અહીંયા જોવા હારું આવે છે અને બીજા મિત્રો પણ ઘણા મુલાકાત લે છે કે સરસ છે તો આપણે પણ કઈ કરીએ એમ અહીંયા આ તો સ્મશાન છે જ્યાં ઉભા છીએ તમે પાછળ સ્મશાન છાપરી પણ જોઈ સ્મશાન હોય તો બીક લાગે અને લોકો જનરલી આવે પણ નહીં ભૂત એટલે ડર પડીકા જોયા લોકો બિસ્કીટ વેફર્સ ને એવું બધું પણ ખાધેલું એટલે દાના દાનાભાઈ કીધું કે અહી કેટલાક લોકો આવીને બેસી ને નાસ્તો પણ કરી ગયા એમ એટલે હું તો પ્લાસ્ટિક હતું એટલે જરાક ના ગમ્યું પણ બીજું ગમ્યું કે આ બેસવા લાયક જગ્યા અને લોકો પિકનિક પણ કરી શકે છે તો દરેક ગામ આવું કરી શકે નારાયણભાઈ શું કરવું છે દરેક ગામમાં આપણે બનાસકાંઠામાં વૃક્ષોની જરૂર ખરી જરૂર જરૂર પાકી બેન ને કરવી જોઈએ તમારી મહેનત થી સફળતા પણ મળી છે ખૂબ સરસ અહીંયા આગળ થયું છે કોઠીમડા પણ

અછવાડિયામાં શરૂઆતમાં જ્યારે આ આ વિસ્તારની અંદર જો કે ભૂગર્ભ જળ પણ બહુ નીચા ગયા છે અને એ જોતા આપણે એક બે સાઈટ આપણે કરી તો ગામ લોકોનો રિસ્પોન્સ ત્યાં નહોતો પણ અહીંયા જયારે આ લોકોની આપણને ફોન એમનો આવેલો કે અમારા ગામમાં કરવું છે પણ મેં એ વખતે અહીંયા જોયું એટલે આપણે ના જ પાડેલી કે ભાઈ પાણી નથી આ વિસ્તારમાં ને તમે કઈ રીતે કરી શકશો એમ પણ એ લોકો ખરેખર એટલા સંગઠિત હતા ને એમનું મનોબળ મજબૂત હતું કે અમે કરીને જ બતાવીશું એમ અને પછી આખું જંગલ સરસ રીતે રીતે થયું છે છે અને વ્યવસ્થિત એ લોકો માવજત કરી રહ્યા મને એમ છે કે આવું થવું જોઈએ અમારો મહેશ છે મહેશ આ બધા જેમ નારાયણભાઈ છે એ બધી સાઇટોનું સિલેક્શન એ બધું કરવાનું કામ કરે એની ઉપર સુપરવિઝન નું કામ મહેશ કરે તો હું એ બાજુ જોઉં મહેશ આપડે મને જોઈ બી થઈ શકાય મારાથી મતલબ ત્રણ ઘણા કરતા ત્રણ ગણા મને તો ગમે અમારી દર વર્ષે જે અમે સૌથી વધારે વૃક્ષો ઉછેર્યા છે એને બેસ્ટ વૃક્ષ મિત્રનો એવોર્ડ અમે આપતા હોઈએ છીએ મને એમ છે કે આ વખતે અમારી કોમ્પિટિશન જરાક ટફ છે હું જ્યાં જાઉં છું ત્યાં સરસ મજાનું મળે છે પણ આ ઘટા સાથે બહુ સરસ રીતે આ ગામની માવજત છે તો આ રોટોવેટરને આ બધું જે ચલાવવાનું ને બધું પણ પોતાની સંગઠિતતા એટલી સરસ છે કે પોતાની મેળે આવી અને નકલી આધારિતતા અમારી નથી તમે આવશો અને દવા માટે તમે આપો કે તમે આ કરો મને અછવાડિયા એ રીતે જુદું લાગે છે ખબર નહીં અમે વાવ્યા પછી ક્યાંક અમારા એવા અનુભવો પણ છે કે દવા આપી જજો ક્યાંક ક્યાંક રોટોવેટર ની જરૂર છે તમે ચલાઈ જજો અછવાડિયામાં અમારે જરૂર નથી પડી એટલે વૃક્ષ મિત્ર એવોર્ડમાં આ ચીજ ઘણા છે એમ એટલે પણ ખુબ સરસ ગામ છે બહુ પ્રેમાળ અને આનંદ આવે બિલકુલ વૃક્ષ મિત્ર તરીકે એમની કામગીરી તમાર કઈ કેવું છે બે ને તમને તો ભગવાન હું કઉ છું કે આટલા સરસ ઝાડ વાવે ઉછેરે હજી તમે બહુ નાના છો પણ જયારે મોટા થશો ત્યારે તમે તમારા પેઢીઓ ને કે આ ઝાડ ને અમે ઉછેર છે વર્ષ પછી જયારે જવાન વારો આવે ત્યારે ભગવાન વિમાન લઈને આવશે એમના લેવાયું કે નહીં ગેસ નો થઈ રહ્યો ટક્યું છે કૃષ્ણકાંત અંકલ ઇન્દિરા આંટી એ બંનેનો ખૂબ આભાર માનું છું એમના દીકરાની સ્મૃતિમાં એમણે આ સંજીવ ઉપવન ખુબ ઊભું કર્યું છે એમ અને બીજા લોકોને હું વિનંતી પણ કરું છું અમારું હવે કામ શરૂ થઈ ગયું છે નવી જગ્યાઓ વૃક્ષો ઉછેરવા માટે શોધવાનું તો બનાસ ઠામાંથી પાટણમાંથી જે પણ મિત્રોને ગામમાં આવું જંગલ કરવું હોય અમારો ચોક્કસથી સંપર્ક કરે અને આપણે સાથે મળીને આવું સરસ જંગલ કરીશું ધરતીમાંને આ લીલુડો શણગાર ચડાવવાની વાત છે બંજર હોય તો બિલકુલ જ ના ગમે આ ગ્રીન છત કેટલું સારું લાગે છે એમ તો ચલો સાથે મળીને વૃક્ષો વાવીએ આ ધરતી માને લીલુનો શણગાર ચડાવીએ અને એણે આપણને જેટલું આપ્યું છે એ એને પાછું આપીએ થેન્ક યુ ગ્રામજનો અને અંકલ આંટી બંનેનો ખૂબ ખૂબ આભાર એમ Thank you.